કેમ છો બાળ મિત્રો? આજે આપણે જોઈશું ધોરણ 3 વિષય ગણિત સ્માર્ટ ચાર્ટ. તો ચાલો આવો શરૂઆત કરીએ. સ્માર્ટ ચાર્ટ 1. અહીંયા બાળકોને ગમતું ફળ આપેલું છે અને બાળકોની સંખ્યા આપેલી છે. તો પહેલું જ ફળ છે કેરી, એ 25 બાળકોને ગમે છે. ત્યારબાદ છે સફરજન, એ 28 બાળકોને ગમે છે. ચીકુ 21 બાળકોને ગમે છે. નારંગી 15 બાળકોને ગમે છે. અને અનાનસ એ 12 બાળકોને ગમે છે. હવે આપણે પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 1 કે બાળકોને કયું ફળ સૌથી વધુ ગમે છે? તો બાળ મિત્રો જોઈ લો કે બાળકોની સંખ્યા કયા ફળમાં વધારે છે. તો એ છે સફરજનમાં. તો જવાબ છે સફરજન. તો સફરજન એ 28 બાળકોને ગમે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, કેટલા બાળકોને નારંગી કરતાં સફરજન વધુ ગમે છે? તો સફરજનની સંખ્યા જે છે બાળકોની તે 28 છે અને નારંગીની સંખ્યા છે 15 છે. તો નારંગી કરતો સફરજન કેટલા વિદ્યાર્થીઓને વધારે ગમે છે? તો એ બંનેનો તફાવત છે 13 બાળકોને. તો 13 બાળકોને નારંગી કરતાં સફરજન વધુ ગમે છે. આ 28 અને 15નો તફાવત છે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 3, કયું ફળ બાળકોને સૌથી ઓછું ગમે છે? તો કયા ફળમાં બાળકોની સંખ્યા ઓછી છે? ખૂબ સરસ. તો એ ફળ છે અનાનસ. તો 12 જ બાળકોને અનાનસ ગમે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, કેટલા બાળકોને કેરી કરતા નારંગી ઓછી ગમે છે? તો કેરીની સંખ્યા છે બાળકોની 25 અને નારંગી 15. તો આ 25 અને 15 નો તફાવત છે 10. તો કેરી કરતો 10 વિદ્યાર્થીઓને નારંગી ઓછી ગમે છે. ત્યારબાદ છે સ્માર્ટ ચાર્ટ 2. એમાં પ્રાણીઓના નામ આપેલા છે અને પ્રાણીઓની સંખ્યા આપેલી છે, જેમાં હાથી છે તે 9 છે, વાઘ 8 છે, હરણ 12 છે, સિંહ 6 છે, વાંદરા 11 છે અને ઝીબ્રા 8 છે. હવે આના પરથી આપણે પ્રશ્નોના જવાબ જોઈશું. પ્રશ્ન નંબર 1, સૌથી વધુ પ્રાણીઓ કયા છે? તો પ્રાણીઓની સંખ્યામાં તમે જોશો બાળકો, તો સૌથી વધારે પ્રાણીઓ છે હરણ. તો એ છે 12, જે સૌથી વધારે સંખ્યા છે. પ્રશ્ન નંબર 2, સૌથી ઓછા પ્રાણી કયા છે અને કેટલા છે? તો આપણે પ્રાણીની સંખ્યામાં જોઈશું કે સૌથી ઓછા કયા પ્રાણીની સંખ્યા છે. સરસ. તો એ છે સિંહ. અને કેટલી સંખ્યા છે? તો 6 જ છે, જે સૌથી ઓછી સંખ્યા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, વાંદરા કરતા કયા પ્રાણીઓની સંખ્યા વધારે છે? તો વાંદરા છે 11 અને એના કરતા વધારે હોય એવું છે હરણ, જે છે 12. તો જવાબમાં આવશે હરણ. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, કયા બે પ્રાણીઓની સંખ્યા સરખી છે? તો બાળ મિત્રો તમે ચાર્ટમાં જોઈ શકો છો. તો કયા બે પ્રાણીઓ જે છે તેમની સંખ્યાઓ સરખી છે? ખૂબ સરસ. તો તે છે વાઘ અને ઝીબ્રા. તો બંનેની સંખ્યા છે 8 8. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, હાથી કરતા ઝીબ્રા કેટલા ઓછા છે? તો હાથીની સંખ્યા છે 9 અને ઝીબ્રાની સંખ્યા છે 8. તો બાળ મિત્રો કેટલા ઓછા છે ઝીબ્રા? તો 9 અને 8નો તફાવત થાય 1. સ્માર્ટ ચાર્ટ 3, એમાં ધોરણ આપેલું છે અને વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે. ધોરણ 1માં 40, ધોરણ 2 35, ધોરણ 3 42, ધોરણ 4 34 અને ધોરણ 5 29. એના પરથી આપણે પ્રશ્ન જોઈશું. પ્રશ્ન નંબર 1, ધોરણ 3ના વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે?
તો વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી જ છે ચાર્ટમાં, તો ધોરણ 3ના વિદ્યાર્થીઓની સંખ્યા છે 42. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, ધોરણ 1 અને ધોરણ 2ના વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી છે? તો ધોરણ 1ની સંખ્યા છે 40 અને ધોરણ 2ની સંખ્યા છે 35. હવે આપણે 40 વત્તા 35નો સરવાળો કરવો પડશે. તો ચલો બાળ મિત્રો તમે સરવાળો કરો. તો 40માં આપણે 35 ઉમેરીએ તો જવાબ આવશે 75. ખૂબ સરસ. તો ધોરણ 1 અને ધોરણ 2ના વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 75 થાય. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 3, કયા ધોરણમાં વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી ઓછી છે? તો ચાર્ટમાં તમે જોઈ શકો છો તો કયા ધોરણની સંખ્યા સૌથી ઓછી છે. ખૂબ સરસ. તો એ ધોરણ 5, 29 સંખ્યા છે, જે બધા ધોરણ કરતા ઓછી સંખ્યા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, ધોરણ 2ના વર્ગમાં ધોરણ 5ના વર્ગ કરતા કેટલા વધારે વિદ્યાર્થીઓ છે? તો ધોરણ 2માં 35 છે અને ધોરણ 5માં 29 છે. તો 5 કરતો ધોરણ 2માં કેટલા વધારે વિદ્યાર્થીઓ છે? ખૂબ સરસ. તો એ છે 6 વિદ્યાર્થીઓ. પ્રશ્ન નંબર 5, આ શાળામાં ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી છે? તો બાળ મિત્રો દરેક ધોરણને આપણે વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી જ છે, હવે તેનો સરવાળો કરવાનો છે. 40 વત્તા 35 વત્તા 42 વત્તા 34 વત્તા 29, તમે નોટના પાનામાં સરવાળો કરી શકો છો. તો એનો જવાબ આવશે 180. સ્માર્ટ ચાર્ટ 4, અહીંયા વૃક્ષ આપેલા છે અને વૃક્ષની સંખ્યા આપેલી છે. લીમડો તો 8, સરગવો તો 5, નીલગીરી તો 2, ગુલમહોર તો 7. હવે આ વૃક્ષની જે સંખ્યા આપેલી છે તે આપણે એ પ્રમાણે વૃક્ષો દોરવાના છે. લીમડો તો 8, તો આપણે લીમડાના ઝાડ 8 દોરીશું. 1 2 3 4 5 6 7 અને 8, લીમડો 8 છે. ત્યારબાદ સરગવો આપેલો છે તો વૃક્ષની સંખ્યા 5 છે, આપણે 5 વૃક્ષ દોરીશું. 1 2 3 4 અને 5, ખૂબ સરસ. ત્યારબાદ નીલગીરી છે, નીલગીરીના વૃક્ષને આપણે 2 વૃક્ષ દોરીશું, 1 અને 2. ત્યારબાદ ગુલમહોર, તો વૃક્ષની સંખ્યા છે 7, તો આપણે 7 વૃક્ષ દોરીશું, 1 2 3 4 5 6 અને 7. ત્યારબાદ આવે છે સ્માર્ટ ચાર્ટ 5, અહીંયા વાર આપેલા છે અને ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે. સોમવારે કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર છે? તો 3 છે. મંગળવારે 1 વિદ્યાર્થી ગેરહાજર છે. બુધવારે ખાનું ખાલી છે, એનો મતલબ એમ થયો કે દરેક વિદ્યાર્થીઓ હાજર છે, કોઈ વિદ્યાર્થી ગેરહાજર નથી. ગુરુવાર તો 3 વિદ્યાર્થીઓ ગેરહાજર છે. શુક્રવારે 2 વિદ્યાર્થી ગેરહાજર છે અને શનિવારે 5 વિદ્યાર્થીઓ ગેરહાજર છે. હવે આપણે એના પરથી પ્રશ્નોના જવાબ જોઈશું. પ્રશ્ન નંબર 1, મંગળવારે વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહેલ? તો બાળ મિત્રો તમે ચાર્ટમાં જોઈ શકો છો તો મંગળવારે કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર છે. ખૂબ સરસ. તો જવાબ છે 1, એક જ વિદ્યાર્થી ગેરહાજર છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, કયા દિવસે સૌથી વધુ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે? તો ચાર્ટમાં બતાવ્યા પ્રમાણે કયા વારે સૌથી વધુ વિદ્યાર્થીઓ ગેરહાજર છે? ખૂબ સરસ. તો એ છે શનિવાર.
ત્યારબાદ પ્રશ્ન નંબર 3, વર્ગના તમામ વિદ્યાર્થીઓ હાજર હોય તેવો કયો વાર છે? એનો મતલબ એમ થયો કે આ દિવસે કોઈ વિદ્યાર્થી ગેરહાજર જ નથી. તો કયું છે બાળ મિત્રો? ખૂબ સરસ, તો એ છે બુધવાર, કે બુધવારના દિવસે તમામ વિદ્યાર્થીઓ હાજર છે, કોઈ ગેરહાજર નથી. પ્રશ્ન નંબર 4, ઉપરોક્ત માહિતી પરથી નીચેનો જે ચિત્ર આલેખ છે તેને ચાર્ટ આપણે પૂરો કરવાનો છે. આગળ જોઈએ, ચાર્ટ દોરીશું આપણે. અહીંયા વાર આપેલો છે અને ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે. આના પરથી આપણે ચિત્ર આલેખ ચાર્ટ દોરવાનો છે. તેના માટે આપણે સ્તંભ ઊભો કરવો પડશે. એક બાજુ લખીશું આપણે વિદ્યાર્થીઓની સંખ્યા, ત્યારબાદ નીચે આપણે વારના નામ લખીશું. સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ. હવે આપણે ચાર્ટમાં જોઈશું કે સોમવારે 3 વિદ્યાર્થીઓ ગેરહાજર છે, એટલે આપણે 3 વિદ્યાર્થીઓ સોમવારમાં દર્શાવીશું. 1, 2 અને 3. ખૂબ સરસ. ત્યારબાદ મંગળવારે 1 જ વિદ્યાર્થી ગેરહાજર છે, તો આપણે 1 વિદ્યાર્થી દર્શાવીશું. ત્યારબાદ બુધવારે 0 વિદ્યાર્થી ગેરહાજર છે, એટલે કે બધા જ વિદ્યાર્થીઓ હાજર છે, એટલે આપણે ત્યાં ખાલી રાખીશું, બુધવારમાં કંઈ આવશે નહીં. ત્યારબાદ છે ગુરુવાર. ગુરુવારમાં 3 વિદ્યાર્થીઓ ગેરહાજર છે, તો આપણે ત્યાં દર્શાવીશું 3 વિદ્યાર્થીઓ ગેરહાજર. 1, 2 અને 3. ત્યારબાદ શુક્રવાર. શુક્રવારે 2 જ વિદ્યાર્થીઓ ગેરહાજર છે, તો આપણે ત્યાં દર્શાવીશું 2 વિદ્યાર્થીઓ. 1 અને 2. ત્યારબાદ શનિવાર. શનિવારે 5 વિદ્યાર્થીઓ, સૌથી વધુ શનિવારે ગેરહાજર વિદ્યાર્થીઓ છે. 1, 2, 3, 4 અને 5. આગળ જોઈએ. અહીંયા એક રોબોટનું ચિત્ર આપેલું છે, તો આપેલ રોબોટનું ચિત્ર જુઓ અને કોષ્ટક પૂર્ણ કરો. અહીંયા રોબોટ જે બનાવેલો છે તે આકારોથી બનાવેલો છે. હવે એ આકારો કેટલા વપરાયા છે તે આપણે એની સંખ્યા લખવાની છે. તો કયા કયા આકારો છે રોબોટમાં? તો વર્તુળ છે, ત્રિકોણ છે, લંબચોરસ છે અને ચોરસ છે. તો સૌથી જ પહેલાં છે વર્તુળ. તો વર્તુળ કેટલા છે? ચાલો મિત્રો આપણે ગણીએ કેટલા વર્તુળ છે. 1, 2 અને 3. 3 સિવાય બીજા કોઈ વર્તુળ દેખાતા નથી, એટલે વર્તુળની સંખ્યા આવશે 3. ત્યારબાદ ત્રિકોણ. હવે ત્રિકોણ કેટલા છે આપણે ગણીએ. 1, 2, 3, 4, 5, 6 અને 7. તો ત્રિકોણની સંખ્યા છે 7. ત્યારબાદ આવે છે લંબચોરસ. હવે લંબચોરસ કેટલા છે તે આપણે ગણીએ. 1, 2, 3, 4, 5 અને 6. તો લંબચોરસ છે 6. ત્યારબાદ ચોરસ. હવે ચોરસની સંખ્યા કેટલી છે તે આપણે ગણીએ. 1, 2, 3, 4 અને આ મોટો ચોરસ ઉલ થઈને થઈ ગયા 5. તો બાળ મિત્રો, મજા આવીને કેવો લાગ્યો તમને આ વિડીયો? તો આવા જ સરસ નવીન વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ત્યાં સુધી વિડીયો જોતા રહો. આવજો.